હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક વ્લોગમાં. અને ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ખુશી, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. તો સાનુબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તાવ આવી ગયો? બીજી વખત દવાખાને લઈ જવા. સાનુ ના પપ્પા અત્યારે હાજર નથી. ઈ છે ક્યાં? બાણુગર ક્યાં છે? રાજકોટ. રાજકોટ ક્યાં છે? તો ચાલો આપણે લઈ જઈએ. અત્યારે હવાર હવાર માં પેલા દવાખાને લઈ જઈએ આપણે, અને થોડા ઇન્જેક્શન કે જે આતે કઈ મારવાનું હોય ને મારી લઈ. હે? ઇન્જેક્શન મારવાના? હે? ના વાળે. ના ના, ઇન્જેક્શન નહીં મારે. ઈ તો ઈ ઈ ક્યાં? ઈ તો મસ્તી કરે ખુશી. પેલા તો કે મારે તમાર ભેગું આવું જ નથી, કારણ કે વચ્ચે એક વાર લઈ ગયા હતા ત્યારે રિપોર્ટ ને કરવાનું હતું ને ત્યારે અમે લાસ્ટ ટાઈમ ને એવું લીધું હતું, એટલે હવે મારે તમારે આવું જ નથી. તમારી એર દવાખાન નથી હો, તમે ઇન્જેક્શન મારાવો. બાર બાર ફોન લઈ મેં કીધું હાલ આપણે જઈ આવી. મેં કીધું મજા આવશે, કાંઈ કરશે નહીં, દવા લઈને આવતા રહીશું. દવા લઈને આવતા રહીશું. અત્યારે મૂડ માં હતી તો અત્યારે મને શું કે ખબર હે, અને તાવ હે તો એ કે શાકભાજી લઈ આવ્યા એમને. આજ તો મને શાકભાજી ઘણું બધું દેખાય ને. આજ તરબૂજ દેખાય, પપૈયું દેખાય, કેળા દેખાય, કાકડી દેખાય, બધું દેખાય, બહુ બધું લઈ આવી. આજ તો પછી આની મારા ઠેલીમાં ઉપડતું નહોતું, નોખું નોખું રાખ્યું, ના કરવાની કેળા ચીબાઈ જાય. ઓકે, હા નીકળી અને વોશિંગ મશીન માં કપડા નાખ દીધા. હું આવું તે ધોવાઈ દઈશ. અરે વાહ, સાચી વાત છે. ચાલો આપડે ગયા દવાખાને એટલે પછી કઈ નક્કી ન હોય કેટલા વાગે. અરે હું કમ્પ્લીટ કરી રાખી, નવરી જ છે ખબર. રાતે બહુ તાવ આવી જાય, દિવસે થોડું ખારું હોય, દવા પીવે ત્યાં લગી પાછો તાવ આવી જાય, એવું થાય. કઈ વાંધો નઈ, હમણાં ઘોડા જેવી થઈ જાય. સાનુ હારી થઈ જાય પછી એક રીલ હે તારી. આપણે નીકળી. હજુ નવા યુઝર્સ ને નથી ખબર એ ઘણી. પાડોશી ની બેબી છે. સાનુ અત્યારે શું કીધું ખબર આશીષ તમને? હું એ કે આખી ચોકલેટ ખાવાનું બંધ રિપોર્ટ કરાવે. મારે ઘરે જવું, ખુશી તું ઘરે લઈ જા. કેટલું કેક નું એવું બધું દેખાડ્યું, કેટલું કર્યું, માનમાં રિપોર્ટ કર્યો, અને પછી અત્યારે જો ઘરે આવ્યો. હવે લગભગ સાંજે બતાવવા જવાનું થાય છે. રિપોર્ટ કીધું કે એક વાગે આપશે, એક વાગે આપશે, પણ એક વાગે તો ડોક્ટર હોય જઈશે. પછી હવે ડોક્ટર પાછા સાંજે આવશે ત્યારે પાછા બતાવવા જવું જોઈશે. તો જો મમ્મી એ છે ને બધી રસોઈ બનાવી નાખી છે, દાળ ભાત શાક રોટલી. મમ્મી શેનું શાક બનાવ્યું તમે? ઉવેલના દાણા. જો હું કહું છું ને, અમુક માણસ હે ને સુધરે જ નહીં. કેમ ખબર? બતાવ જો હે ને, નો જ સુધરે ને. કેટલી વાર ના પડી દ્રાક્ષ નહીં ખાવાની. દ્રાક્ષ હવે તો સીઝન આવી ગઈ મમ્મી. હજી વાંધો નહીં, હવે તાપ પડે બે હા હું બપોર ને બસ બે એક જ, કઈ વાત ન હોય. અચ્છા જો મમ્મી હે ત્રણ વસ્તુ લઈ આવ્યા હે, પપૈયું, તરબૂચ અને દ્રાક્ષ. આજે બધી વસ્તુ ઘર માં એન્ટ્રી થઈ ગઈ છે. અરે એટલે મેડમ ને પડી ગયા જલસા કા? જલસા. હા હા, હવે તો ખવાય આશીષ. કઈ થયું તો પછી હું તારો વારો ચડાવી દઈશ. કઈ નહીં થાય. ઓકે જોય, હવે કઈ ન થાય બેટા. અડધી કલાક થઈ ને આમ થી આમ ફરી, પણ મને નીંદર જ નું આવી. બોલો, મને ઓમ નીંદર આવતી હતી, પણ ઓમ નીંદર નહોતી આવતી. બોલો, ઓમ આવતી હતી, ઓમ નહોતી આવતી. નામ થતું નામ નહોતું થતું, બસ આમ જ કર્યું.
તમારે ચશ્મા લેતા આવશું આપડે, તારા ચશ્મા આવી બની ગયા, ફોન આવ્યો કે લઈ જઈજો એમ. અંબે લઈ આવી એટલે ચેક થઈ જાય ને નંબર બરોબર, ગ્લાસીસ બની ગયા હે ને મમ્મી ના એમ. ચિંતા ન કર ખુશી, કઈ નહી થાય તને. ના માર ન ખાવી, તું ખા, માર ન ખાવી. લાવ 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 આ એને હે ને જાણી જોઈને ઓલી ઝીણી ખાટી દ્રાક્ષ આવે ને એવી આવી. મીઠી તમે મારા ઉપર ખોટા બ્લેમ કરો. જો કાલ રાતે હે ને આશીષ હે ને મોડે મોડે નાસ્તો લેવા આવ્યા હતા અહીંયા, તો નાસ્તો લેવા આવ્યા ને તો એને હે ને જો આ શું કામ કર્યું, તોડી નાખ્યું, તોડી નાખ્યું, એ તૂટી ગયું. તોડી ઘરમાં હે ને તોડવાનું કામ આશીષ જ કરે છે. દર વખતે હું તમને કહું જ છું ને આ વખતે કહું, જો તો તારે અવાય લેવા પાણીની બોટલ ભરી જવાય એટલે. પણ હું પાણીની બોટલ ભરવા આવું છું ઘણી વાર, મેં તો કોઈ દી નો થોડ્યું. એ કોક પર પડી જાય મારા હાથમાંથી લે તો પપ્પા હે ને બીજું ઢાંકણું લઈ આવ્યા. જો પછી થાકી ગયા, કામ ઉઠતું નથી. બોલો હું થયું ખબર હે, મને હે ને આયા નાકે આયા ફોડકી થઈ. જો આશીષ મને આવે કે નાક તો આખું સાફ કરી કે મેં તમારે ફોડકી થઈ. કેવી દુખે બોલો, એટલે હું તમને લખું કહી દઉં. તમને લખણ એમ થાય છે કે નાક સાફ નથી કર્યું, ખુશી એવું થાય કરે નહી ઘણી વાર. તો જો મમ્મી ને આશીષ છે ને બે બહાર ગયા હે ચશ્મા ને એવું કરાવવા, અને સાનવી ને બતાવવાનું હતું હોસ્પિટલે, તો મેં ધારે યાર એ બતાવી આવો. તો હે ને અત્યારે મને ઘરે એટલો કંટાળો આવે હે ને કે તમે લખો વાત ન પૂછો. અરે ખરેખર કહું ને તો જ્યારે હે ને આપણે એકલા હોય ને ત્યારે એટલો કંટાળો આવે ને, જ્યારે પરિવાર રહેવાની હે ને મજા જ અલગ છે ખરેખર. કારણ કે ને આશીષ ક્યારેક બહાર જાય ને તો મમ્મી તો હોય જ, તો શું હું ને મમ્મી વાતો કરતા હોય એમ હોય. અત્યારે કોઈ નથી ને એટલે આખું ઘર હે ને આમ સૂનું સૂનું લાગે છે, કેમ થાય કાંઈ આમ હે જ નહીં એવું લાગે. બોલો અત્યારે અમે હોસ્પિટલ ગયા હતા ને તો અહીંયા વેઇટ મશીન હતું ને તો હું મારો વેઇટ કરીને આવ્યો, તો મેં કીધું ને ખુશી મારો વજન આટલો થઈ ગયો, તો કે તમે જાડા થઈ ગયા. મેં કીધું જાડો કાંઈ નથી, એટલો ને એટલો વજન આવ્યો, તો કે 1 કિલો વજન તમારો વધી ગયો હે. કે મારો 83 કિલો વજન હતું, 84 કિલો વજન થયો. તો મેં કીધું 1 કિલો કપડાં નું એનો વજન તો હોય ને, પણ તારો તો એમનો જ થઈ જાય, તું તો અમે જ જાડ્યો. કઈ નઈ હાલો, તો જો ઘરે આવી ગયા હવે એકાદી રીલ્સ ને એવું બનાવવાનું બનાવી, પછી આપણે ખમણ બનાવી. આજે હે ને ખુશી ને ખમણ ખાવાની ઈચ્છા થઈ. ખુશી કે ખમણ બનાવજો, તો અમે હે ને બહાર થી લેતા આવ્યા થોડું ઘણું વસ્તુ લેવા, ખટવાની હતી ની એટલે ઘટવાની હતી એટલે ઘટતી હતી ઈ ચણા લોટ નતો ને તો મેં લેતા આવજો, અને આપણે હે ને ખમણ બનાવવા હે નાયલોન ખમણ. ખુશી કે બહાર મળતા નથી તો ઘરે નાયલોન ખમણ બનાવીને રહીશું. કે ઘરે આજે બનાવવા, જો મેં એક ને કેટલા દિવસ પહેલા એક વાર બનાવ્યા હતા, મતલબ કેટલા વર્ષો પહેલા દિવસ સુધી મારો મગજ કામ ન કરતો. મારી એ રાખી દઈ રાણી એ રખડી ને આપણો મગજ વયો ગયો. સાચી વાત, તો કઈ વાંધો હાલો કે દી છૂટા છે તમારે જે દી જોતા હોય ને તે દી હું તરત સાઈન કરી દઉં. હાલો ના 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 હું કરી દઉં, ના ના કરી દઉં, લાવો તમે બીજી ગોતી લ્યો મને ખબર પડે ને. બનાવી દીધો તો બનાવી દીધો ને ઈ જોવાનું. કઈ વાંધો ના, હાલો તો આપણે હે ને હવે ચલો નાયલોન ખમણ બનાવી નાખી. મેં હે ને થોડા કેટલો
કેટલા વર્ષો પહેલા મેં એકવાર બનાવ્યા હતા. કેવા ભાઈના તે ઈ કાર વાત કે નોતા હારા ભાઈના, જરાય હારા નોતા ભાઈના. તો અત્યારે તમે સમજી લઈજો, અત્યારે કઈ નક્કી નથી. ના ના બનશે, હારા બનશે, હું વિશ્વાસ છે મને મારા ઉપર. તો આપણે ટ્રાય તો કરવાની છે આજે ખમણ બનાવવાની. હાલો તો બનાવવા માટે ખમણ બને તો ખમણ, નકર ખમણ ના જગ્યાએ થઈ જશે લોચો. જે થાય ઈ ખાઈ લેવો, જે થાય અને ખુશી ની આંખે થઈશે સરસ. ઈ તો મમ્મી બહુ નો વખાણ કરો. મમ્મી ના નવા ચશ્મા આવી ગયા છે, પરફેક્ટ ને દેખાતું મોબાઈલ માં ચેક કરવું પડે. એને એના કરતા હારા હે. સાઈડ ઉપર આવી ડિઝાઇન વાળા હે, એટલે કીધું બા હવે ફેન્સી પહેરો. પહેરવાનું નવા જમાના આવી બધી વસ્તુ. ખમણ સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે. ખુશી ને ખમણ ની લારી ખોલી દેવી. જો આ ખમણ હારા બનાવે ને તો નવસારી માં નાયલોન ખમણ ની લારી, ફેમિલી ફન ખમણ, નાયલોન ખમણ વાળા. મમ્મી કે મમ્મી હે ને અત્યારે ભાખરી નો લોટ બાંધે. મમ્મી ભાખરી નો લોટ બાંધે. હા, મેં તમે ભાખરી લોટ બાંધો ને એક બાજુ ખમણ કરું એટલે બે સાસુ નું પતી જાય. તો મમ્મી કે ભાખરી ઓછી કરું, મેં તો આશા નો રાખતા ખમણ ની. એટલે મમ્મી તને એમ હે કે ખમણ હારા થઈ છે હે? તો એ માટે હું ખુદ કહું આશા નો રાખતા, બીજું બનાવવાનું. વધારે બનાવજો અમુક ની એક ભાખરી ખમણ ખાઈ ને. બીજા રેસીપી કહી દીધી. જો ખમણ નો થાય તો પછી એને લોચો બનાવીને ખાઈ જાય. તો એનો લોચો બનાવીને આશીષ ને ખવડાવી દેવાનો. હું તો ખુશી નજીક આવું, ખુશી ખમણ નો બનાય લોચો બનાવે. કીડી આવે તો ઓલું કરે. આશીષે જરાક કીધું તું કે કીડી આવે એનું કઈ કહી જતું. તમે બધા ઢોકલા બંધ કોમેન્ટ કરી બધાને થેન્ક યુ બધાને મને જે ખબર હશે ને હું તમને કહેતી રહીશ. બે હાવ હોવ હે ને કામે લાગી ગયા હી, એટલે એક બાજુ રસોઈ બની જાય ને એક બાજુ ખમણ ને બધું પતી જાય. ઓકે બાય બાય, ટાટા, સી યુ, આવજો. શું બે સાસુ બહુ ક્યાર ના કરો, તમારા ખમણ બન્યા કે નહીં? બની ગયા હો, જોવો લ્યો. અરે વાહ, ખમણ દેખાય તો હે હારા. એમાં હે ને ખાલી થયું હું ખબર હે, બૈના એકદમ ટેસ્ટી. ઓકે, જે હે ને એક્સપેક્ટેશન હોય ને બહારની એવા ન બનતા. એવા તો કોઈ દી ન બને, એવા થોડા બને આપડા થી. બાકી આવા બૈના હે, હવે જેવા બૈના એવા મને ટેસ્ટ કરાવવા દે તો ખબર પડે. કરી કેવા હે? હારા બૈના, પણ બહાર જેવા તો આપડા નો જ બને. ખુશી બહાર જેવા ન બનતા, બોલો. ચાલો બધાય ખમણ જાવા. હાલો ખમણ ખાવા. ખમણ હું તું બોલે ખમણ ખાવા એમ. જેવા હારા બૈના હે, ફર્સ્ટ ટ્રાય માટે બેસ્ટ કહેવાય. આમ થયા હે હારા, જો તમે આમ પોચાઈ અને હારા બનાવ્યા હે એકદમ આમ.
કઈ વાંધો ન હોય, જેવા બહેના હોય એવા પણ ખવાય જાય એવા બહેના હે, પણ આમ જેવી એક્સપેક્ટેશન હોય ને કે બાર જેવા જ બને એવા નથી, એવા નથી બનતા. એના માટે કઈ સિક્રેટ ટીપ્સ હોય તો તમે મને અમને જણાવજો કોમેન્ટ માં કે આના માટે કઈ સિક્રેટ ટીપ્સ છે જે બાર એકદમ સ્પંજી એકદમ હા સ્પંજી એટલે અંદર કાણા આમ દેખાતા હોય ઓલી બાજુ કોણ ઊભું હોય એવા બને કઈ એવા એવા બને કઈ રીતે એવા બને ને તો એમ મજા આવે. અમને કોમેન્ટ માં જણાવજો તમે બધાય. હા તો હાલો અત્યારે તો ભૂખ લાગી, હું જમી લઈ. તો જોવો જમીને ફ્રી થઈ ગયા અને વાસણ ધોયા અને બાએ બીજું બધું કામ પતાવી ને જો આજે ને કપડાં રહી ગયા હતા, આપણે કપડાં આજે કપડાં હંકેલોના બાકી રહી ગયા, કેમ કે પછી ખુશી કામ કરતી હતી ને અમે બહાર વહી ગયા, પછી આવીને ડાયરેક્ટ ખુશી ના વર્લ્ડ ફેમસ ખમણ બનાવવાની તૈયારીમાં રહી ગયા. અમે જોવે એટલે વર્લ્ડ ફેમસ ખમણ હતા, ઈ ખમણ એટલા જોરદાર બન્યા હતા ને મેં જેવા ખાધા ને એવો હું બેહોશ થતો રહી ગયો. ખુશી હું તારા ખમણ હતા, સુપર ફૂલાણા નહીં નહીં હાવ ફૂલાણા જ નહીં જરાય નહીં. ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ ટેસ્ટ માં જે ખમણ નાયલોન ખમણ હોય ને ટેસ્ટ આવી ગયો હતો એટલે હું તને એક સ્ટાર આપી દઉં છું. એક જ હોય કઈ વધાર નો હોય, એક જ સ્ટાર ખમણ માટે ટેસ્ટ માટે ઈ ટેસ્ટ માટે બીજા કઈ માટે નહીં. પેલી આ વખતે ટ્રાય કર્યા તો આમાં બહેના હવે બીજી ત્રીજી વાર ટ્રાય કરશું ને એટલે આપડા પરફેક્ટ ખમણ બની જશે. બસ કઈ વાંધો નહીં, અત્યારે હવે લારી કરવાનો પ્લાન કેન્સલ કર્યો. હવે હવે લારી કેન્સલ લારી કેન્સલ ને કોમેન્ટ આવી ખુશી હમણાં કે ખુશી દીદી રીલ્સ ને એવું ન મૂકો ને તમે ફરવા જાવ ત્યારે હાલશે, પણ તમે એને આરામથી ફરી લઈ જાઓ. કે થેન્ક યુ બાપ, તમે આટલો બધો તમે અમારું આટલું વિચારો તો અમે તમારું ડબલ વિચારશી એટલે અમે એને શૂટ ને અગાઉ કરી જ લઈશું. અમે અત્યારે ચાલુ જ કરી દીધું છે, અમે જો આજથી ચાલુ કરી દીધું છે રીલ્સ આ તેની બધું રીલ્સ નું ને એનું. હા હા ભજન આવશે, ભજન પણ અમે આટલું બધું લાઈક કર્યું બધાને થેન્ક યુ સો મચ, બધાને ફોટાનું બહુ જ ગમ્યું. હમ તો અમે આ બધું મુકતા રહીશું, ડોન્ટ વરી. ફરવાના વ્લોગ માં તો જલસા જ પડી જવાના, ફરવામાં તો ફૂલ એન્જોય કરવાનું હે બધે. ને તારીખ જ હવે નક્કી થઈ જાય ને એટલે અમે તમને જણાવી દઈશું થોડાક જ દિવસોમાં કે અમારી ફાઇનલ તારીખ ડેટ કઈ છે અમે ફરવા જવાના ઈ. ને મોસ્ટ ઓફ તો નેક્સ્ટ મંથ માં જ જઈશું અમે, આ મંથ માં એટલું શેડ્યુલિંગ ઓલું છે મારું તો હું નહીં નીકળી શકું એટલે નેક્સ્ટ મંથ માં જઈશું, નેક્સ્ટ મંથ ના શરૂઆત નો વિચાર છે, પછી ફાઇનલ ડેટ અમારી નક્કી થઈ જાય ને જયારે બધું બુકિંગ એટલે અમે તમને કહી દઈશું. હું કરે સ્વદનિયા આપણે તો અત્યારે તો ટ્રીપ નો પ્લાન મોટો છે બરોબર, તો કેટલી તૈયારી થઈ તારી? મારી હજી તૈયારી મેં ચાલુ નથી કરી કપડા ની કઈ, પણ હું છે ને હવે આજ રાત થી કાલ થી કપડા ને ચાલુ કરીશ જોકે મારી અગર બીજા છે વચ્ચે એટલા નવા નવા જે બધા પડ્યા છે ને એ કપડા આપણે બધાને યુઝ કરી લેવાના છે, મમ્મી ની બધી નવી સાડીઓ પડી છે ને એ બધા મમ્મી એ પહેરી નથી તો એ બધાને આપણે યુઝ કરી લેવાની છે, પણ થોડી ઘણી કરશું તો શોપિંગ તો કઈ કરવી હોય તો શોપિંગ કરવી પડે, કરવી જ પડે કરવી જ પડે. જો કઈ ચાલુ નથી કર્યું પણ હવે કરશી આપણે, હવે થોડાક દિવસ રહ્યા આપણે બધું કમ્પ્લીટ કરવું જશે ને, કરવું પડશે બહુ હાવ થોડાક જ દિવસ રહ્યા, હાવ એટલે હાવ થોડાક દિવસ ખુશી માટે તો થોડાક જ કહેવાય ને, કારણ કે બીજું બધું કામ હે બધું લેતું જવું પડે ને. ખબર હે તો
અત્યારે ઉનાળો આવ્યો છે ને તો કીડી ની આવી રહી મચ્છર આવે હવે ને એ એક રીઝન એટલે અમે છે ને હાઈન પડે તો કમળ બંધ જ કરી દે વેલા કરી દે બંધ જ રાખવાના અત્યારે હે ને બધે બહુ વાહરા હે મચ્છર મચ્છર કઈ જાય મેલેરિયા વેલેરિયા થઈ જાય તો ખાલી ખોટી ખુશી ટ્રીપ એમનામ રહી જાય છે કાકા ટ્રીપ તો કેન્સલ થતા થાય પછી અંદર ખાટલા કેટલે અડધી પડ્યું રહેવાનું ખબર તમને તો ચાલો આજના વિડીયો અમારા અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વ્લોગ ગમે તો અમારા તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને અમારી બીજી ચેનલ ભક્તિ ધૂન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો તેમાં તમને બધું મસ્ત મસ્ત જોવા મળશે તો બધાને બાય ગુડ નાઈટ.